हेलो विद्यार्थी मित्रों, एफर्ट इंस्टीट्यूटनी यूट्यूब चैनल में तमारू स्वागत छे। आज आपणे जोईए धोरण 10 सामाजिक विज्ञाननो पाठ 3 भारतनो सांस्कृतिक वारसो परंपराओ शिल्प अने स्थापत्य। विद्यार्थीओ, आपणे आगळ भाग 1 अने भाग 2 જોઈ ગયા, હવે ભાગ 3 માં આપણે બાકીનો પાઠ જોઈશું। ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 થી 4, ધોરણ 5 થી 10 અને ધોરણ 11 12 સાયન્સ, નીટ જેને બીટ સેટના ગુજરાતી ભાષામાં વિડિયો એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે। વિદ્યાર્થીઓ, હવે જોઈશું આપણે ગુફા સ્થાપત્ય એટલે કે ગુફાઓ વિશે। ભારતવર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે, કે જે ગુફા સ્થાપત્યો છે એ મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે, એટલે કે ફરવા માટેના સ્થળો ગણાય છે। ઔરંગાબાદ પાસે આવેલ અજંટા ઇલોરાની ગુફાઓ, કે ઔરંગા પાસે અજંટા ઇલોરાની ગુફા, મુંબઈ પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી ખંડગીરી ગુફાઓ, મધ્યપ્રદેશની બાઘની ગુફાઓ, ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે, કે જે આ બધી ગુફાઓ છે એ ગુફા સ્થાપત્યના એક પ્રસિદ્ધ નમૂનાઓ છે। ગુજરાતમાં ખંભાલીડા એટલે કે ગોંડલમાં, રાજકોટમાં ઢાંક, જૂનાગઢ ખાતે એમ 3 ગુફા સમૂહો, તળાજા, સાણા વગેરે સ્થળો ગુફાઓ મળી આવેલ છે। અશોકના ગુફા લેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે, કે જે અશોકના ગુફા લેખો ગયા થી 16 માઇલ દૂર એક બર્બરનો પહાડ હતો એમાં 3 ગુફાની દિવાલ ઉપર આ ગુફા લેખો એટલે ગુફા લેખો કોતરાયેલા છે। એમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કાર્યની વિગતો છે, કે જે એમાં જે ગુફા લેખોમાં જે કોતરેલું છે એમાં એને આખી જિંદગી જે દાન કાર્યો કર્યા હતા એની વિગતો એને લખેલી છે। આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા પણ સ્થાપત્ય છે। અજંટા, ઇલોરા અને એલિફન્ટાની પ્રસિદ્ધ ગુફાઓ વિશે પ્રકરણ 6 માં આપણે વિશેષ વિગતે માહિતી આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ, કે અજંટા, ઇલોરા અને એલિફન્ટા વિશેની જે પ્રસિદ્ધ ગુફાઓ છે, અત્યારે જે પ્રસિદ્ધ છે ગુફાઓ, એના વિશે આપણે પ્રકરણ 6 માં વિગતમાં માહિતી આપણે જોઈશું અને વિગતે માહિતી આપેલી છે એમાં આપણે જોઈશું। આ ચાલો વિદ્યાર્થીઓ, કે ગુજરાતની ગુફાઓ વિશે। ગુજરાતની ગુફાઓમાં જૂનાગઢની ગુફા પહેલી છે। જૂનાગઢની ગુફા, જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે, કે જૂનાગઢમાં 3 ગુફાઓ આવેલી છે એમાં જે પહેલી બાવા પ્યારાના ગુફા સમૂહ, આ ગુફા બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે। આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે, કે એવી રીતના છે ગુફાઓ કે 3 હારમાં છે લાઇનમાં અને પરસ્પર એવી રીતના છે કાટખૂણે જોડાયેલી હોય એવી રીતના બનેલી છે। પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી એમ કુલ 16 ગુફાઓ છે। કેટલી ગુફાઓ છે વિદ્યાર્થીઓ, કે 16 ગુફાઓ આવેલી છે। તે ઈસવીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે। એના પછી છે ઉપરકોટની ગુફા, આ ગુફાઓમાં 2 મજલામાં આવેલી છે, એટલે કે 2 માળમાં આવેલી છે। નીચે ઉપર જવા માટે સોપાન શ્રેણી છે। ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2 સદીના ઉત્તરથી 4 સદીના પૂર્વ સુધીમાં કંડારેલી હોવી જોઈએ એવું માનવામાં આવ્યું છે। એના પછી છે ખાપરા કોડિયાની ગુફાઓ, કુંડ ઉપરની ગુફાઓ, આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય છે, કે આ જે ગુફાઓ છે મજલાવાળી એટલે કે માળવાળી હશે એવું એવા અવશેષો પરથી ખબર પડે છે। ગુફાને નુકસાન થયેલ છે, કે આ ગુફા છે એને નુકસાન થયેલું છે, કે એવી જર્જરિત હાલતમાં મળી આવેલ છે। એમાં કુલ 20 સ્તંભ આવેલા છે। કેટલા સ્તંભ આવેલા છે વિદ્યાર્થીઓ, કે 20 સ્તંભ આવેલા છે। આ ગુફા ઈસવીસન 3 સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે, કે આ જે ગુફા છે એ 3 સદીમાં બનાવી હશે એવું માનવામાં આવે છે। એના પછી આપણે જોઈએ ખંભાલીડા ગુફા। વિદ્યાર્થીઓ, આ બધી જે ગુફાઓ છે એ આપણા ગુજરાતની ગુફાઓ વિશે છે। એમાં ખંભાલીડા ગુફા રાજથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાંથી આ ગુફાઓ ઈસવીસન 1959માં શોધાઈ છે। કઈ જગ્યાએ આવેલું છે વિદ્યાર્થીઓ,
કે રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલમાં ખંભાલીડા ગામ એમાંથી આ ગુફાઓ મળી આવી છે. એમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે, જેમાં વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ છે. પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2-3 સદીની છે. કે જે ગુફા મળી આવે છે એમાં જે આકૃતિઓ બધું મળી આવ્યું છે તે 2-3 સદીનું હોય એવું માનવામાં આવ્યું છે. એના પછી આપણે જોઈશું તળાજા ગુફા. ચેન્દ્રુજી નદીમાં મુખ ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલો છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, સેન્ત્રુજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લાના તળાજાનો ડુંગર આવેલો છે. તે તાવજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. કયા તીર્થધામ તરીકે પ્રખ્યાત છે વિદ્યાર્થીઓ? કે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. કેટલી રચના કરવામાં આવી છે? તો 30 ગુફાઓની રચના કરવામાં આવી છે, એ પણ પથ્થર કોતરીને. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે. એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. કયા કયા છે? તો વિદ્યાર્થીઓ, એભલખંડ અને ચૈત્યગૃહ એક ઉત્કર્ષ એટલે કે એક આમ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂનો છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોથી આ ગુફાઓ ઈસવીસનની 3-ી સદીની છે. ક્યારની છે આ ગુફાઓ વિદ્યાર્થીઓ? તો કે 3-ી સદીની છે. વિદ્યાર્થીઓ, વધારે પડતી આ જે બધી ગુફાઓ છે એ 1-ી, 2-ી, 3-ી સદીની એ જ ગુફાઓ છે. ત્યારે જે ગુફાઓ બનેલી હોય 3-ી સદીની, 2-ી સદીની એવી રીતના બધી ગુફાઓ છે. એના પછી જોઈએ આ ગુફા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાકિયા ગામ પાસે રૂપે નદી ઉપર સાણાનો ડુંગરો ઉપર ગુફાઓ આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપુરાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાઈ છે. વિદ્યાર્થીઓ વિચારો, 62 જેટલી ગુફાઓ આવેલી છે કઈ જગ્યાએ? તો કે ગીરના સોમનાથ જિલ્લો ઉના તાલુકો અને વાકિયા ગામ રૂપે નદી પર એક સાણાનો ડુંગર આવેલો છે. એના ઉપર આ ગુફાઓ આવેલી છે. એમાં 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. એના પછી છે ઢાંક ગુફાઓ. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકામાં ઢાંક ગામમાં ઢંકગીરી આવે. ઢાંકની ગુફાઓ 4-ી સદીના પૂર્વજની હોવાનું મનાય છે. કે જે ઢાંકની ગુફાઓ છે એ 4-ી સદીમાં બની હોય એવું જણાય છે. એના પછી છે જિંજુરીજર. ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની જિંજુરીજરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઈસવીસનની 1-ી અને 2-ી સદીની હોય એવું માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ, મેં તમને કહેલું એમ આ વધુ પડતી ગુફાઓ ઈસવીસન 1-ી અને 2-ી સદીમાં આવેલી હોય એવું માનવામાં આવે છે. એના પછી છે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસે પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કુલ 2 ગુફાઓ છે. ઈસવીસન 1967માં આ ગુફાઓ જે કે શાસ્ત્રીએ શોધી કાઢેલી છે. વિદ્યાર્થીઓ, ઈસવીસન 1967માં આ ગુફાઓ કેકા શાસ્ત્રીએ શોધી કાઢેલી છે. એના પછી છે કડિયા ડુંગર ગુફા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. ભરૂચ જિલ્લો છે એમાં જે ઝઘડિયા તાલુકો છે એમાં કડિયા ડુંગરની એમ 3 ગુફાઓ આવેલી છે. એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો એક ઉત્તમ નમૂનો ગણાય છે. વિદ્યાર્થીઓ, જે બધી ગુફાઓ મળી આવે છે તે વધારે તો બૌદ્ધ ધર્મની જ ગુફાઓ મળી આવેલી છે. આ ગુફા સ્થાપત્ય 2 નમૂન છે. કે જે ગુફા મળી આવે છે એનું સ્થાપત્ય ખૂબ જ સરસ છે. એક જ પથ્થરમાં કંડાયેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ પણ છે. કે એક જ એક પથ્થર હોય એમાં 11 ફૂટ ઊંચો એક સિંહ એવો સ્તંભ આવેલો છે. સ્તંભના શિરોભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ પણ છે. સ્તંભના શિરોભાગે ઉપરની સાઈડ 2 શરીરવાળી અને 1 જ મુખ એવી એક સિંહની આકૃતિ પણ આવેલી છે. વિદ્યાર્થીનો પાઠ આપણે અહીં સુધી રાખીએ. હવે બાકીનો પાઠ આપણે ભાગ 4માં એટલે કે વિડીયો 4માં આપણે જોઈશું.
આગળના ભાગ 1 ભાગ 2 અને ભાગ 3 તમે વિડિયો ન જોયા હોય તો તમે ધ્યાનથી જોઈ લેજો. બાકીનો પાર્ટ આપણે ભાગ 4 માં જોઈશું. વિદ્યાર્થીઓ, YouTube ચેનલને, એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની YouTube ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, અને તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ, પરિવારને વધારે શેર કરો. થેન્ક યુ.